धारे तोए शांत सुकोमल गरजे त्यारे काला वादल हसी पड़े तो झरनो खलखल बनते नोचे हरनो चंचल पवन पाल पकड़ी आवे एनी सादगी धूम चावे એસી ચાલુ કરવું હોય તો ભી કેવી રીતે કરી શકું ભાભી એક કામ કરશો પ્લીઝ મને તમારા રૂમ માંથી એસી નું રિમોટ આપી જાઓ ને અત્યારે હા એક્ચ્યુઅલી હું 3 રાતથી બરોબર ઊંઘી જ નથી અને જુઓ ને બહાર વરસાદ પણ આવી રહ્યો છે તો વિન્ડોઝ ભી ઓપન નથી કરી શકતી એન્ડ એના લીધે કેટલું સફોકેશન થાય છે ભાભી તમે પ્લીઝ મને રિમોટ આપી જાઓ ને તો હું એસી ચાલુ કરીને શાંતિથી સુઈ જાઉં એટલે શું છે કે રૂમમાં ઠંડક થઈ જાય ને તો મને આરામથી ઊંઘ આવી જાય પ્લીઝ ભાભી ઠીક છે આપી જાઉં છું ઓકે ભાભી થેન્ક યુ કોનો ફોન હતો અત્યારે કોઈનો નહીં છોડો ને તમારે શું કામ છે સામે જવાબ નહીં આપ અને સવાલની ઉપર સવાલ નહીં કર મને જવાબ જોઈએ છે તમે આ બધું મને કયા હકથી પૂછી રહ્યા છો મિસ્ટર હર્ષવર્ધન માણેક આ બેડરૂમમાં જે બેડ પર હું સૂતો હતો એ બેડ મેં તને સુવા માટે આપ્યો અને હું અહીંયા નીચે સૂતો છું એ હકથી ખબર નહીં કોનો ફોન હતો બરાબર રીતે વાત જ નહીં થઈ તમે સુઈ જાઓ ગુડ નાઇટ ધ્યાન
હેલો થેન્ક યુ સો મચ ભાભી તમારા જેવી ભાભી તો કોઈ નણંદને નહીં મળી હોય અને આઈ એમ સોરી તમારી ઊંઘ બગાડી મારી નણંદને ઊંઘ ના આવતી હોય તો હું કઈ રીતે સુઈ શકું તમે સુઈ જાઓ નહીં રાતે અને જો જો હર્ષને ખબર ના પડે નહીં તમારું આવી બનશે મેં જ તો ઈચ્છું છું કે તમારું આવી બને હા ડોન્ટ વરી ભાભી કોઈને કાંઈ ખબર નહીં પડે ગુડ નાઇટ ગુડ નાઇટ કોઈને શું બધાને જ ખબર પડશે અને હર્ષભાઈને તો ખાસ અત્યારે અહીંયા શું કામ આવી હતી હું પાણી પીવા આવી હતી પણ પાણી તો આપણા રૂમમાં પણ હોય છે કાયમ મને ખબર છે પાણી આપણા રૂમમાં હોય છે પણ એક્ચ્યુઅલી શું છે ને કે એ પાણી થોડું ગરમ થઈ ગયું હતું અને મને ઠંડુ પાણી પીવાની બહુ જ ઈચ્છા હતી એટલે હું ઠંડુ પાણી પીવા આવી હતી બીજા કોઈ સવાલ છે તમને જો હોય તો પ્લીઝ આવતીકાલ સવાર માટે બાકી રાખજો હા મને બહુ જ નિંદર આવે છે ગુડ નાઇટ ચાદર ઓઢીને સુઈ ગઈ પણ જો ને કેવું કહેવાય ને મહેક ભાભી કેટલા ચાલાક છે હર્ષભાઈ જેવા હર્ષભાઈ ને ગોટે ચડાવી દીધા એમની સામેથી જ રૂમમાંથી એસી નું રિમોટ લઈને નીકળ્યા પણ હર્ષભાઈને ખબર જ ના પડવા દીધી કે એસી નું રિમોટ મારા માટે લઈને નીકળી રહ્યા હતા બોલો એ તો હતું કે હર્ષભાઈને કોઈ ક્યારે છેતરી ના શક્યા અરે એમને તો ઉલ્લું કોઈ બનાવી જ ના શક્યું પણ મહેક ભાભીને માનવું પડે હા જાવાદે આપણને તો મહેક ભાભીનો સપોર્ટ છે જ ને એટલે આપણે ક્યાં કઈ પનિશમેન્ટ જેવું છે હર્ષભાઈ ને તો એમ કે આપણે સજા ભોગવી રહ્યા છે પણ આપણે ત્રણે તો જલતા કરી રહ્યા છે એક મિનિટ મિસેસ સાહેબ આઈલ ટોક ટુ યુ લેટર શું થયું આમ ઉભા ઉભા શેનું ડિસ્કશન ચાલી રહ્યું છે તકલીફ તો નથી ને ના ના ભાઈ કઈ તકલીફ નથી ગુડ કોઈ તકલીફ હોવી પણ ના જોઈએ હા ભાઈ